સહયોગી બનાવેલા નેપાળના પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે રવિવારે સત્યાવીસ મિનિટની આ ફ્લાઇટ હતી એરપોર્ટ પર લેન્ડ થવાના થોડા સમય પહેલા જ તે ક્રેશ થયું એરપોર્ટનું ઉદ્ઘાટન બે અઠવાડિયા પહેલા જ કરવામાં આવ્યું હતું આ એરપોર્ટને લઈને ભારતને અનેક ચિંતાઓ છે જેમાં એક તો ચીનનું રોકાણ અને બીજું અહીં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચિંતા વધી ગઈ છે નેપાળ પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા ભારત અને ચીનના માંગે છે જોકે ચીનની મદદથી ઉભા કરવામાં આવેલા એરપોર્ટથી ભારતના સંચાલિત કરવાને લઈને પણ આશંકા છે ભારત આ એરપોર્ટનું રણનીતિક મહત્વને સમજે છે આ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય એરલાઇન અહીં આવવા અચકાઈ રહી છે તે પાછળ એક કારણ અહીંનો રૂટ પણ કહેવાય છે પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાંકડી ઘાટીમાં બનેલું છે હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં એર રૂટ બહુ મુશ્કેલ હોય છે તેથી નિષ્ણાતો અહીંની મોટા વિમાનના સંચાલનને લઈને અનેક વખત શંકા જાહેર કરી ચૂક્યા છે તેથી જ નેપાળના અન્ય સિદ્ધાર્થનગરના ગૌતમ બુદ્ધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પણ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ ઉડાણ ભરવાથી અચકાતી હોય છે ભારતે હજુ સુધી નેપાળના આ એરપોર્ટ માટે સરળ રૂટ પણ ઉપલબ્ધ કરાવ્યા નથી તેથી આ એરપોર્ટ આર્થિક રીતે કેટલા સફળ થશે તે પણ એક સવાલ છે બ્યુરો રિપોર્ટ જી